સાથે અને સમાચારો જોઈએ. દાદરાનગર હવેલીના સેલવાસમાં આગની ઘટના સામે આવી છે. ડોકમરડી યશ પ્લાસ્ટિક નામની કંપનીમાં આગ લાગી છે. સેલવાસના ફાયર બ્રિગેડની 3 ટીમ ઘટનાસ્થળે દોડી આવી આગ પર કાબુ મેળવવા માટે તમામ પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. પ્લાસ્ટિક ફેક્ટરીમાં આગ લાગી છે. સદનસીબે આગમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. કંપનીમાં આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે. જો કે ફાયરના જવાનો પહોંચ્યા છે. આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. સંવાદદાતા નિલેશ ઓનલાઈન પર જોડાયા છે. નિલેશ, કંપનીમાં આગ લાગી છે, આ કંપનીમાં કેટલું નુકસાન, કોઈ જાનહાનિની ખબર, આગના કારણો શું છે? જી ચોક્કસથી જણાવી દઉં કે ગત મોડી રાતે સેલવાસાના જે ડોકમરડી વિસ્તાર છે, એ ડોકમરડી વિસ્તારની અંદર એક પ્લાસ્ટિક બનાવતી કંપની યસ પ્લાસ્ટિક કેમિકલ જે છે એમાં ભીષણ આગ લાગી હતી. અને આગ લાગ્યા બાદ આગ એટલી વિકરાળ થઈ ગઈ હતી કે આજુબાજુના વિસ્તારમાં પણ આગ પ્રસરે એવી સંભાવના દેખાતા તાત્કાલિક જે સેલવાસ ફાયર વિભાગના જે 3 ફાયર ફાઈટરો છે અને એ સિવાય વાપીના જે ફાયર ફાઈટરો છે એ પણ બોલાવવાની ફરજ પડી હતી. આ આગ જે છે પ્લાસ્ટિક કંપનીમાં હોવાને લીધે આગ ઘણું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. હાલમાં જે ફાયર ફાઈટરો છે સતત કોશિશ કરી રહ્યા છે આગ પર કાબુ મેળવવા માટે. બિલકુલ થી નિલેશ, આભાર આપના તમામ જાણકારી માટે. અને હવે વાત કરીશું આવતીકાલથી શરૂ થશે વિધિવત ચોમાસું.